ભરૂચના લાહોરી ગોડાઉન ખાતે સ્થાનિક મહિલાઓએ હલ્લાબોલ કરી રજૂઆત કરી હતી. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના ગોડાઉનને કારણે રહેણાંક વિસ્તાર જીવાતો નીકળતા રહીશો ત્રાહિમાં પોકારી ઉઠ્યા હતા. વારંવારની રજૂઆત છતાં પણ સરકારી અનાજની માવજત કરતા સરકારી બાબુઓના પેટનું પાણી ન હતા. આખરે સ્થાનિક મહિલાઓ સરકારી ગોડાઉન ખાતે ધસી આવી અને સરકારી બાબુઓને ગોડાઉનમાં ગરીબો માટે રખાયેલ અનાજના જથ્થા ઉપર ચાલતી જીવાતો બતાવી તેમની પોલ ખુલ્લી પાડી હતી. ભરૂચના નવી વસાહત પાસે આવેલા લાહોરી ગોડાઉન ખાતે વિપુલ પ્રમાણમાં સરકારી અનાજના જથ્થાનો સંગ્રહ કરી તેને સમયાસ અનુસાર પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર રેશનિંગની દુકાનોમાં રેશન ધારકોને વિતરણ કરવા મોકલાય છે. સરકારી અનાજની સરકારી ગોડાઉનમાં માજ યોગ્ય માવજતના અભાવે તેમાં સડો લાગવા સાથે તેમાં જીવાતો પડવાને કારણે અનાજનો તો બગાડ જ થાય છે, પરંતુ ગોડાઉનના આસપાસના રહેણાંક વિસ્તારોના મકાનોમાં પણ જીવાતોનો ત્રાસ વધવાને પગલે રહીશો બે ટંક ભોજન પણ લઈ શકતા નથી. તેઓના ઘરની દિવાલો પર અનાજ સહિતની જગ્યાઓ ઉપર જીવાતોના ઉપદ્રવને કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય જોખમાતા તેમને ગોડાઉન સાચવતા સરકારી બાબુઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં ગોડાઉનમાં રહેલ અનાજના જથ્થા ઉપર સમયાંતરે કરાતો દવાનો છંટકાવ તેમજ ગોડાઉનની યોગ્ય સફાઈ ના કરાતા સ્થાનિક મહિલાઓએ લાહોરી ગોડાઉન ખાતે ધસી જઈ હલ્લાબોલ કરી તાત્કાલિક ધોરણે સમસ્યાનું હલ લાવવા તાકીદ કરી હતી. જો કે પોતે કરેલ માવજતને પગલે ઊભી થયેલ જીવાતોની સમસ્યા સંદર્ભે મહિલાઓની હાલાકી અને આક્રોશ જોઈ તેમનો મિજાજ પારખી ગયેલ સરકારી બાબુએ હવેથી યોગ્ય સમયે દવાનો છંટકાવ કરી ગોડાઉનની પણ યોગ્ય સફાઈ કરાશેની બાહેધરી આપતા હાલ તો મામલો શાંત બન્યો છે, પરંતુ આવનાર સમયમાં આ જીવાતોને પગલે રેશનના અનાજ થકી જ બે ટંક રોટલો ખાતા ગરીબ પરિવારજનો રોગચાળાનો ભોગ બનશે કે અનાજમાં પડેલ જીવાતો સરકારી તંત્ર દ્વારા દૂર કરાશે. આના માટે પણ મહિલાઓએ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે તો તે આવનાર સમય જ બતાવશે. અમે નવી વસાહતની મઢી બહેનો અમે એક સાહેબને ફરિયાદ કરવા આવ્યા કે અમારા ઘરનું બધું અનાજ બગડે છે અને રોજિંદા કિલ્લા એટલા બધા નીકળે છે કે એની હદ નથી ઘરમાં, અને અમે રોજ કેટલું સહન કરવાની પણ કોઈ હદ હોય છે. સાહેબને અમે કહીએ છીએ તો કે મહિનો રહીને કરાવીશું, બે મહિના રહીને કરાવીશું, તો આની કમ્પ્લેન અમે કોને કરવા જઈએ, કોને કહીએ? અમારે જે ફરિયાદ છે તો અમે સાહેબને જ કહીએ ને. કિલ્લા જેટલા બધા આવે છે ઘરમાં કે હદ થઈ જાય છે અમારી તો સાંજે, દરવાજા બંધ કરીએ તો ખાવાનામાં અનાજ પણ અમારું આવી રીતના બધું બગડી જાય છે, સુઈ જાય છે તો છોકરાઓના કાનોમાં પણ જીવડાઓ એવા ઘૂસી જાય છે, તો પછી આ લોકો આવી રીતના દવા છંટાવે છે તો એની કોઈ અસર કેમ નથી થતી? અમારો કહેવાનો મતલબ આવો જ છે કે આ બધું તમે તમારી રીતના કરાવો તો અમને આગળ એ થાય, નહીં તો પછી આની આગળ પછી અમારે આગળ વધારે લાંબુ નહીં પછી થાય. એટલી બધા અહીંયા કિલ્લા અને એટલું બધું ગંદુ વસ્તુ છે કે અમારાથી ખવાતું પણ નથી. અમે ભરેલા ઘઉં પણ અમારા બગડી ગયા છે, અંદર પાવડર થઈ જાય છે, તો અમે કોને કહેવા છે? એક વખત અમે રજૂઆત કરી પણ એ લોકો કંઈ અમારો દુરુપયોગ કરી નાખો. હવે એ લોકો માથા પર લેતા જ નથી અમારું, નાકાને સાંભળી નાકાને કર નાખે છે કે તમે માણસ નથી અને જનાવર અહીંયા પેદા થયા છે. બધા છેલ્લા 30 વર્ષથી ગોડાઉનમાં તો કે ફરજ બજાવું છું અને ભરૂચ ખાતે હમણાં 4 વર્ષથી ફરજ બજાવું છું. 4 વર્ષથી કોઈ એવી ફરિયાદ હતી નહીં, પણ હાલમાં ચોમાસાની ઋતુ સારી ગયેલી છે અને વરસાદ વધારે થયો, અનાજનો એમ બી બગડવાનો જે કંઈ બી સમય છે તે ભેજને લીધે વરસાદ ચોમાસાની સિઝનમાં થાય છે. આ લોકોની જે ફરિયાદ મળી એ હિસાબે આગળ મેં દવા છંટકાવ કરેલો અને DDVP દવા આવે છે, મેલાથિયોન આવે છે અને ટેબ્લેટો આવે છે ફોસ્ફરસની, એલ્યુમિનિયમ ફોસ્ફરસ, એ ટેબ્લેટોથી અમે ટ્રીટમેન્ટ આપેલી. હું રિઝલ્ટ સારું મળેલું. અમે અમદાવાદની એજન્સીને બી બોલાવેલી ને એમણે જોઈને બી અમને કીધેલું હતું કે ભાઈ ટ્રીટમેન્ટ આપીને સારું છે, એમાં કંઈ કરવા જેવું. ફરી ગઈકાલે પાછી પ્રજાની કંઈ તકલીફ હશે અને એમને જે રજૂઆત હતી તો અમને આવીને કહીને ગયેલા, એટલે એને ધ્યાનમાં લઈને આજે સવારથી અમે દવાનો છંટકાવ ચાલુ જ હતો. તેમ છતાં આજે કંઈ આજે પબ્લિકે રજૂઆત કરીને સાથે આવેલા છે અને અમને ઇન્ટરવ્યુ લીધેલું છે. હજુ કંઈ જે કંઈ વધારે અમારે ટ્રીટમેન્ટ કરાવીશું, અમદાવાદથી માણસ બોલાવીને એજન્સીના એને વધુ સારી રીતે અમે એનો નિકાલ કરાવી દઈશું અને પબ્લિકની તકલીફ જે ગઈ છે એને 100% અમે નિકાલ નિરાકરણ લાવીશું.